मुझे अपने मित्रों कोरोना बार विषय में इंटरव्यू स्टार संचालन चैप्टर नंबर एक संचालन का स्वरूप अमेज़न महत्व अपने ऑफलाइन क्लासरूम में अंदर हम जो क्या संचालन महत्व में थोड़ा इंडिया किया हमने बे क्लास की अंदर तो चर्चा थी कि थी एक क्लास में जिस बात को हमने बाकी है थी अगला बार फरी थी पहले से जब मैं वीडियो द्वारा चालू कर इसमें तो सब प्रथम संचालन और विद्यार्थी मित्रों आज चैप्टर में संचालन का टोटल त्रण अर्थ छे जे आपणे आजना पहला वीडियो में त्रण अर्थ की माहिती मेळवीशुं सौ प्रथम आ चैप्टर विषय बात करी तो जेम मैं तुमने क्लासरूम में जणावेलुं के प्रॉपर आ केटला मार्क्स में पूछाय छे ई अत्यारे केवुं अघरुं छे पण आपणे जनरली वात करी तो जरा कोरोना काल पहला जरा जनरल ईयर के अंदर आ चैप्टर पूछवामां आवतुं जरा चैप्टर ना नंबर 10 અને હાલમાં જે નવી પેપર સ્ટાઇલ હાલના 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે છે એમાં આ ચેપ્ટરનો ગુણભાર છે 21 એટલે બંને ઉપરથી એટલો પ્રકાશ શકી કે કોઈ પણ સમયમાં આ ચેપ્ટર સૌથી વધુ ગુણમાં પૂછવામાં આવે છે બીજા નંબરની વાત કરીએ તો આ ચેપ્ટરમાં આખા બીએનું નાની નાની હિંટ આપવામાં આવે છે જે તમારા આખા બીએના પાઠ ભણવાના છે બધા ચેપ્ટર એને નાની નાની ઝલક તમને આ ચેપ્ટરમાં શીખવા મળશે એટલે જો પહેલો પાઠ ક્લિયર હશે તો જ આગળના બીજા પાઠ સમજવામાં સરળ રહેશે એટલે પહેલા ચેપ્ટરની અંદર ખાસ ધ્યાન આપવું એના બે કારણ છે એક તો સૌથી વધુ એનો ગુણભાર હોય છે જૂના પેપર સ્ટેજ પ્રમાણે સૌથી વધુ માર્કમાં પૂછવામાં આવતું અત્યારની પેપર સ્ટેજ મુજબ પણ સૌથી વધારે માર્કમાં પૂછવામાં આવે છે અને બીજું કારણ એ છે કે બીએ ના બધા પાઠમાં નાના નાના સારાંશ આ પાઠ સાથે જોડાયેલો છે એટલે આગળના અન્ય ચેપ્ટર સમજવા માટે આ પાઠ સમજવો સૌથી વધુ જરૂરી તો સૌથી પહેલા વાત કરીએ સંચાલનનો પહેલો અર્થ સંચાલનનો પહેલો અર્થ આપે છે કુંતજ અને ઓડોનલ કુંતજ અને ઓડોનલના મતે છે કે સંચાલન એટલે શું તો કે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા અન્ય વ્યક્તિ પાસેથી કામ કેવી રીતે લેવું જ્યારે કોઈ એક મોટો સમૂહ કાર્ય કરતો હોય કોઈ સંસ્થા હોય કોઈ ભલે સારાકીય સંસ્થા હોય કોઈ ફેક્ટરી હોય કોઈ કંપની હોય જ્યાં કોઈ એક મોટો સમૂહ કામ કરે છે જ્યાં એક જ કાર્ય બે કે તેથી વધુ વ્યક્તિ દ્વારા કરવામાં આવે ત્યાં સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિ પાસેથી અલગ અલગ પ્રકારનું કામ લેવાનું તો એની પાસેથી કામ કેવી રીતે લેવડવું આપણે કેવી રીતે એની પાસેથી કામ કરાવડવું એને આર્થિક લોભ દ્વારા કરાવડવું તેની પાસેથી આપણે એના વખાણ દ્વારા કરાવડવું એને કયું કામ સોંપવું એની આવડત જોવી એની લાયકાત જોવી એને કેવી રીતે સત્તા આપવી કેવી રીતે જવાબદારી આપવી ટૂંકમાં તમે જે વ્યક્તિ પાસેથી કામ લેવા માંગો છો એની પાસેથી કામ કેવી રીતે તમે લેવો કઢાવો છો કે જેથી કરીને એ વ્યક્તિ ઉત્સાહપૂર્વક પોતાનું કાર્ય પૂર્ણ કરે એ જે કરાર તમારામાં સમાયેલી છે એ કરાર કહેવાય સંચાલન એટલે કે કુંતજ અને ઓડોનલ આ બંને સંચાલન શાસ્ત્રીઓના મતે સૌ ટૂંકી અને સરળ વ્યાખ્યા છે કે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન આપણે એના માટે એક સામાન્ય ઉદાહરણ લઈએ કે આપણે ઘરમાં કોઈ નાના બાળક પાસે કામ લેવડાવવા માંગતા હોય તો આપણે એમને કહીએ કે હું તને એક નાની ચોકલેટ આપીશ ચાહે તમારું કામ કરી દેતો પાણીમાં ગ્લાસ ભરી દેતો ઓલું આમ કરી દેતો અને એ બાળક ઉત્સાહપૂર્વક એ કાર્ય કરે છે જો તમે એની પાસેથી કામ લેવા માટે તમે એ ચોકલેટનો ઉપયોગ કર્યો તો તમે એક પ્રકારનું સંચાલન કર્યું કે એની પાસેથી કામ કેવી રીતે કરાવવું તો અન્ય વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ પાસેથી જ્યારે તમે કામ લેવા માંગતા હોય એના માટે તમે જે તમારી કુશળતા તમારી નિપુણતા તમારી આવડત તમારી કળાનો ઉપયોગ કરો છો એને સંચાલન કહેવાય એટલે કુંતજ અને ઓડોનલ એ બે સંચાલન શાસ્ત્રીઓ છે બંને સાથે મળીને વ્યાખ્યા આપેલી છે એ છે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન સૌથી નાની વ્યાખ્યા છે જો માત્ર એટલું જ પૂછે કે સંચાલન એટલે શું અને એના લક્ષણો જણાવો તો સૌથી નાની વ્યાખ્યા છે આ વ્યાખ્યા તો આપણે એની વ્યાખ્યા લખી બીજી વ્યાખ્યા આવે છે પ્રોફેસર લિવિંગસ્ટન પ્રોફેસર લિવિંગસ્ટનના જણાવ્યા મુજબ સંચાલન એટલે શું તો કે સંચાલન એટલે ઓછામાં ઓછા સમય અને ખર્ચ ઓછામાં ઓછા સમય અને ખર્ચ તમે જે કાર્ય કરો છો એ કાર્યમાં ઓછામાં ઓછો સમય કેમ લાગે ઓછામાં ઓછો મતલબ એવો નથી કે જરૂરિયાત કરતા ઓછો જરૂરિયાત જેટલો તો સમય લાગવાનો જ છે પણ જરૂરિયાતથી વધુ સમય ન થઈ જાય એ જોવાનું કાર્ય કે કોઈ પણ કાર્ય માનો કે તમે 5 કલાકમાં પૂર્ણ થઈ શકવું જોઈએ 5 કલાકમાં વ્યવસ્થિત રીતે કોઈ કાર્ય પૂર્ણ થવું જોઈએ તો એ વધુમાં વધુ 5 કલાક કે 5 કલાકની અંદર થઈ જાય કાર્ય માટે જરૂરી સમય છે 5 કલાક અને સમય લાગે 8 કલાક તો 3 કલાકનો સમયનો બગાડ થયો કહેવાય એટલે ઓછામાં ઓછા સમય મતલબ એવું નથી કે જરૂરિયાત કરતા પણ ઓછો સમય પણ
જે કાર્ય માટે જેટલો સમય જરૂરી છે એટલા સમયમાં અને એટલા ખર્ચમાં કોઈ કાર્ય કરવા પાછળ આપણે એમ થાય કે એની પાછળ ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાની જરૂરિયાત છે કે 1 લાખ રૂપિયાની અંદર જ એ કાર્ય પૂર્ણ થવું જોઈએ. એ કાર્ય પૂર્ણ કરવા માટે ઝડપથી પૂર્ણ કરવા માટે 1 લાખની જરૂર છે ને આપણે ખર્ચ કરી નાખીએ છીએ 3 લાખનો તો 2 લાખનો બગાડ થયો કહેવાય. એટલે ખર્ચ પણ વધી ન જાય સમય પણ વધી ન જાય એ ધ્યાનમાં રાખીને એટલે કે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે તમારે અન્ય વ્યક્તિ પાસેથી જે આપણે કામ લેવાનું છે એ એવી રીતે લેવાનું કે વ્યક્તિ સમયસર કામ પૂરું કરે અને શક્ય તેટલા ઓછામાં ઓછા ખર્ચમાં પૂરું કરે. બીજું એને કીધું ઉપલબ્ધ સાધન સગવડનો શ્રેષ્ઠ ઉપયોગ. ઉપલબ્ધ સાધન સગવડનો એટલે સામાન્ય ઉદાહરણ લઈ ઘણી વખત ઘણા લોકો બાના કાઢતો મારી પાસે મટીરિયલ નથી આપણે કે આ કેમ તૈયાર થયું આ કેમ ઓળું નથી આ કેમ નથી એની પાસે માત્ર પાઠ્ય પુસ્તક જ હતી મારી પાસે અપેક્ષિત નહોતી મારી પાસે નવનીત નહોતી મારી પાસે લીથો નહોતો. તમારી પાસે લીથો નહોતો અપેક્ષિત નહોતી નવનીત નહોતી એટલે આપણે કે સાધનની ખામી હતી સાધનની કમી હતી એવું આપણે બહાનું બનાવતો. અહીંયા લિવિંગસ્ટન બનાવે છે તમારી પાસે જે સાધન છે એનો તમે વધુમાં વધુ શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરી શકો એ પછી ભૌતિક સાધન હોય તોય ભલે અને કર્મચારી રૂપે સજીવ સાધન હોય તોય ભલે. તમારી પાસે જે કર્મચારી ગણ છે તમારી પાસે જે સાધન સામગ્રી છે એનો તમે વધુમાં વધુ શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરી શકો કે જેથી સારામાં સારું પરિણામ આવે. જે સાધન સામગ્રી આપણી પાસે નથી સગવડતા જે આપણી પાસે નથી એનો બહાના રૂપ બનાવવા કરતા જે આપણી પાસે છે એનો વધુમાં વધુ કેવી રીતે ઉપયોગ કરવો એ સંચાલનનું એક કામ છે. એને કહેવાય ઉપલબ્ધ સાધન સગવડનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને આ બે વસ્તુ કરવાની દીધી લિવિંગસ્ટને. એક તો સમયનો બચાવ ખર્ચનો બચાવ જે સાધન સામગ્રી છે વધુમાં વધુ ઉપયોગ આ કરીને શું કરવાનું તો કે એકમનો જે નિર્ધારિત ધ્યેય છે એટલે કે ધંધાકીય એકમે જે નક્કી કરેલો એનો ધ્યેય છે એને સિદ્ધ કરવાનું કામ કરે એ જે પ્રવૃત્તિ થાય એ પ્રવૃત્તિને કહેવાય સંચાલન. આ વ્યાખ્યા પણ સરળ છે. ત્રણ વસ્તુ યાદ રાખવાની સમય ખર્ચ અને સાધન સગવડતા. ઓછામાં ઓછા સમયમાં કામ થવું જોઈએ ઓછામાં ઓછા ખર્ચમાં થવું જોઈએ આપણી પાસે જે સાધન સગવડતા છે એનો વધુમાં વધુ ઉપયોગ કેવી રીતે કરવો જેથી સારામાં સારું પરિણામ મળે એટલે કે એકમના નિર્ધારિત જે સિદ્ધ થાય આ જે પ્રવૃત્તિ થાય છે એને કહેવાય સંચાલન. ત્યાર પછી ત્રીજી વ્યાખ્યા આપી છે ડોક્ટર જ્યોર્જ આર ટેરી. ડોક્ટર જ્યોર્જ આર ટેરીની વ્યાખ્યા થોડી લખાણની દ્રષ્ટિએ મોટી છે પણ કદાચ ઘણી વાર બે માર્કમાં એમ નોંધ્યું છે કે ડોક્ટર જ્યોર્જ આર ટેરીએ જણાવેલ સંચાલનની વ્યાખ્યા જણાવો તો ફરજિયાત આપણે લખવી પડે. માત્ર એટલું જ કે સંચાલન એટલે શું તો આપણી બે માંથી કોઈ પણ વ્યાખ્યા લખવી શકાય. ડોક્ટર જ્યોર્જ આર ટેરી શું જણાવે છે કે સંચાલન એવી પ્રવૃત્તિ છે કે સંચાલન એવી પ્રવૃત્તિ છે તો કે શું હોય એમાં તો કે જે પદ્ધતિઓ સાધનો નાણું યંત્રો બજાર અને માણસ આ 6 જણા એટલે કોણ કોણ પદ્ધતિઓ સાધનો નાણું યંત્રો બજાર અને માણસ આ 6-6નું શું કરે છે તો કે આ 6-6નું આયોજન કરી તેના પર અંકુશ રાખે છે. આપણે એક એક વસ્તુ લેતા જઈએ કે શું તો પહેલી વાત કે પદ્ધતિ છે. પદ્ધતિ એટલે કે મેથડ. દરેક ધંધાકીય એકમ કોઈ શૈક્ષણિક એકમ હશે કોઈ આપણે દવાખાનાનું એકમ હોય કોઈ કંપની છે દરેક ધંધાકીય એકમ પોતપોતાનું દરેક ધંધાકીય એકમ પોતપોતાની રીતે અલગ અલગ મેથડથી કાર્ય કરતા હોય. ઘણી વખત આપણને એવું પણ જોવા મળે કે સેમ પ્રોડક્ટ વાળી વસ્તુ હોય એટલે આપણે તમારે જો ટાઇલ્સ ના ઘણા બધા સિરેમિક છે તો કે દરેક સિરેમિક ની મેથડ એક સરખી નહીં હોય કાર્ય કરવાની તો દરેક ની એક મેથડ અલગ અલગ હોય છે. કોઈ પણ ધંધાકીય એકમ પોતે કઈ મેથડથી કાર્ય કરવા માંગે છે કઈ પદ્ધતિએ કાર્ય કરવા માંગે છે કઈ પદ્ધતિએ પોતાના ધ્યેય સુધી પહોંચવા માંગે છે એનું અગાઉથી શું કરે છે આયોજન કરે પોતે નક્કી કરેલી મેથડનું આયોજન કરે આયોજન કરી તેના પર અંકુશ રાખે. હવે આ આયોજનને અંકુશને થોડું સમજવું પડે કારણ કે આગળ આપણે આયોજનને અંકુશ ચેપ્ટર નંબર 3 આયોજન છે ચેપ્ટર નંબર 7 અંકુશ છે આયોજન મુજબ થાય છે કે નહીં જોવાનું
અંકુશ નો મતલબ શું થાય તો કે અગાઉ થી જે તમે નક્કી કરેલું છે અગાઉ થી તમે જે પ્લાનિંગ કરેલું છે દાખલા તરીકે પદ્ધતિ ની આપણે વાત કરી છે તો જે પદ્ધતિએ કામ કરવાનું પ્લાનિંગ તૈયાર થયું છે એ જ પદ્ધતિએ કામ થાય છે કે નહીં તે જોવું એ જોવાનું કામ કોણ કરે અંકુશ કરે આપણે તો જોઈ શું કરે તો જોયો છે પછી જોઈને એમ લાગશે કે ના પ્લાનિંગ પ્રમાણે કામ થતું નથી તો શું કામ નથી થતું એના કારણો હતી અને એમાં સુધારા થશે એટલે બે વસ્તુ થાય આયોજન અને અંકુશ આયોજન એટલે પ્લાનિંગ તૈયાર થાય અને અંકુશ છે એ કામ કરે કે નક્કી કરેલા પ્લાનિંગ મુજબ કામ થાય છે કે નહીં અને પદ્ધતિનું એક આયોજન કરે હવે જો આય થાય છે ને તમે છ છ વસ્તુનું પ્લાનિંગ થશે અંકુશ સરકાશે પ્લાનિંગ થશે અંકુશ સરકાશે બીજું કોણ પ્લાનિંગ થશે સાધનો દરેક ધંધાકીય કામ છે દરેક પાસે અલગ અલગ પ્રકારના સાધનો હશે માટે જો કોઈ સિરેમિકની આપણે વાત કરતા હતા તો કોઈ સિરેમિક પાસે યંત્રોની એની સાધન સામગ્રી કદાચ લેટેસ્ટ હોય કોઈની પાસે અત્યારની વર્તમાન લેટેસ્ટ સાધન સામગ્રી નથી તો આપણી પાસે જે સાધન સામગ્રી છે આપણે બીજી વ્યાખ્યામાં જે જોયું હતું ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ આપણી પાસે જે સાધન સામગ્રી હાલમાં હયાતમાં હાજર છે એનો આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ એનું એક પ્લાનિંગ તૈયાર થાય સાધનોનું શું કરે આયોજન કરે સાધનોનું આયોજન કરે કે આપણી પાસે રહેલા સાધન સામગ્રીનો આપણે શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરી શકશું એના માટેનું એક પ્લાનિંગ તૈયાર કરે પછી પ્લાનિંગ તૈયાર થયા પછી શું કરે તો તેના ઉપર અંકુશ રાખે કે નક્કી કરેલા પ્લાનિંગ મુજબ સાધનોનો ઉપયોગ થાય છે કે નહીં ત્યાર પછી છે નાનું કોઈ પણ ધંધાકીય એકમ હોય નાનું તો હશે ઓકે બધા ધંધાકીય એકમ પાસે સમાન નાનું હોય ને આપણો એનું સિરેમિક એક ધંધાકીય એકમ કહેવાય રિલાયન્સ એક ધંધાકીય એકમ કહેવાય તો રિલાયન્સ પાસે જેટલું નાનું હોય એટલું કઈ આપણા સિરેમિક ધન એકમ પાસે તો ન હોય તો આપણી પાસે રહેલો જે નાણાનો પુરવઠો છે આપણી પાસે જે નાણાકીય સગવડતા ઉપલબ્ધ છે એ નાણાનો ઉપયોગ કેવી રીતે કરવો ક્યાં એને ઇન્વેસ્ટ કરવું કેની પાછળ એને ખર્ચવા કેટલા નાણાનો ખર્ચ કરવો કર્મચારી પાછળ કેટલા નાણાનો ખર્ચ કરવો ટૂંકમાં નાણાકીય કોઈ પણ બાબત હોય પૈસાને લગતી નાણાને લગતી કોઈ પણ બાબત હોય એનું આયોજન કરવામાં આવે છે એનું આયોજન કર્યા પછી શું કરે તો કે એના ઉપર અંકુશ રાખવામાં આવે કે નક્કી કરેલા નિર્ણય મુજબ નક્કી કરેલા પ્લાનિંગ મુજબ નાણાનો ઉપયોગ થઈ શકે નહીં ફરીથી એક વાર લઈએ પદ્ધતિનું શું કરે આયોજન કરે એના ઉપર અંકુશ રાખે સાધનનું શું કરે આયોજન કરે એના ઉપર અંકુશ રાખે નાણાનું શું કરે આયોજન કરે તેના ઉપર અંકુશ રાખે ત્યાર પછી છે યંત્રો યંત્રો તો આમ તો એક પ્રકારના સાધનોમાં આવી ગયું છતાં એને અલગથી જોડ્યા કરીએ દર્શાવ્યું છે કે યંત્રો ધંધાકીય એકમ પાસે ઉપલબ્ધ જેટલા જેટલા યંત્રો છે એ યંત્રોનો કેવી રીતે ઉપયોગ કરવો એના માટેનું આયોજન કરવામાં આવે અને તેના પર પણ અંકુશ રાખવામાં આવે ત્યાર પછી છે બજાર બજાર એક મહત્વની બાબત થઈ જાય કારણ કે તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એ વસ્તુનું વેચાણ માટેનું જો પ્લેટફોર્મ પૂરું કોણ કરશે બજાર રિલાયન્સ દ્વારા કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવ્યું પણ વેચાણ માટે તો બજારમાં જ મૂકવું પડે તો માર્કેટ કેવી રીતે ચાલે છે બજાર મીન્સ માર્કેટ કેવી રીતે ચાલે છે બજારમાં કઈ વસ્તુની માંગ છે ગ્રાહકોને કઈ વસ્તુની જરૂરિયાત છે ગ્રાહકોને કેવી વસ્તુની જરૂરિયાત છે ગ્રાહકોને કેટલી કિંમતે વસ્તુની જરૂરિયાત છે ગ્રાહકોને કે ઘરથી નજીકના સ્થળે જોઈએ છે કેવી ગુણવત્તાવાળી વસ્તુ જોઈએ છે આ બધી બાબતો બજારમાં લાગુ પડે જેમાં બધું ગ્રાહકોને શું જોઈએ છે કેવું જોઈએ છે કેટલા પ્રમાણમાં જોઈએ છે કેવી રીતે જોઈએ છે કઈ કિંમત સુધીમાં જોઈએ છે આ બધી બાબતો બજારમાં આવે બજારમાં કઈ વસ્તુની માંગ વધારે છે બજારમાં કઈ ક્યાં ધંધા કે એટલે કે કઈ કંપનીની વસ્તુનું વેચાણ વધુ થાય છે શા માટે વધુ થાય છે બધી માર્કેટને લગતી કોઈ પણ માહિતી છે એનું આયોજન તૈયાર કરવામાં આવે કે બજારની માહિતી આપણે કેવી રીતે મેળવશું અને બજારમાં કેવી રીતે ટકશું અને એના પર અંકુશ રાખવામાં આવે છેલ્લે છે માણસો વગર તો એકમ ચાલે નહીં કર્મચારીઓ તો જોઈ સંચાલન કરશે એ એક વ્યક્તિ જશે માલિકે એક વ્યક્તિ હશે કર્મચારી એક વ્યક્તિ હશે ગ્રાહક પણ એક વ્યક્તિ જશે કાચો માલ પૂરો પાડનાર વ્યક્તિ પણ એક વ્યક્તિ જશે માણસ વગર તો બધું નકામું છે માણસોનું આયોજન કરવું કે ક્યાં ધંધાકીય એકમમાં ક્યાં વિભાગમાં આપણે કેટલા કર્મચારીની જરૂર છે કે લાયકાત વાળા કર્મચારીની જરૂર છે એ કર્મચારીની શું વિશેષતા હોવી જોઈએ કેવી લાયકાત હોવી જોઈએ
કે આ માણસની કેવા પ્રકારના માણસની ધંધાકીય કમે જરૂર છે, કેટલા પ્રમાણમાં જરૂર છે એનું પણ આયોજન કરવામાં આવે અને તેના પર પણ અંકુશ રાખવામાં આવે. ટૂંકમાં છ છ બાબતનું આયોજન અને અંકુશનું કામ થાય. એટલે જો તમારી અડધી વ્યાખ્યા પતી જાય, દેખાવમાં વ્યાખ્યા મોટી લાગે કે સાહેબ બોલી ગઈ વ્યાખ્યા મોટી, પણ અહીંયા લખેલું જુઓ કે આયોજન ને અંકુશ કરે. કોનું આયોજન ને અંકુશ કરે? છ જણા. એટલું યાદ રાખો, એટલે આયોજન ને અંકુશ કરે એટલું યાદ રાખો. એટલે તમારે અડધી વ્યાખ્યા તો પૂરી, કે આયોજન કરે તેના પર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. અહીંયા તો પછી ગયા. હવે આ છ ને કેમ યાદ રાખવા? આગળની વ્યાખ્યા સમજો, પેલા છ ને યાદ રાખતા શીખવાડજો. આ છ ની ટૂંકમાં કહેવામાં આવે છે શિક્ષણ. આ છ છ ની ટૂંકમાં કહેવામાં આવે છે શિક્ષણ. શિક્ષણ એટલે એટલા માટે કહે છે કે છ છ ના અંગ્રેજી જે નામ છે એમ થી શરૂ થાય છે. જો પદ્ધતિ એટલે કે મેથડ, મેથડ નો એમ, સાધન એટલે કે મટીરિયલ્સ, મટીરિયલ્સ નો એમ, નાણું એટલે કે મની, મની નો એમ, યંત્ર એટલે કે મશીન, મશીન નો એમ, બજાર એટલે કે માર્કેટ, માર્કેટ નો એમ, માણસો એટલે કે મેન, મેન નો એમ. છ છ ના અંગ્રેજી નામ એમ થી શરૂ થાય છે અને ટૂંકમાં સિક્સ એમ કહેવામાં આવે છે. આ એટલે તમે ટૂંકમાં એમ લખો તો પણ ચાલે કે સંચાલન એ એવી પ્રવૃત્તિ છે જે શિક્ષણ નું, સિક્સ એમ નું આયોજન કરી તેના પર અંકુશ રાખવાનું કામ કરે છે. અને હજી આ છ છ નામ સરળતાથી યાદ રાખવા તમને એક સૂત્ર આપું. પ્રસાર ના યંત્રો બજારમાં, પસાના યંત્રો બજારમાં. છ છ નામ યાદ રહી જાય. સા આધારે, પ એટલે પદ્ધતિ, સા એટલે સાધનો, ના એટલે નાણું, પસાના, પ એટલે પદ્ધતિ, સા એટલે સાધનો, ના એટલે નાણું, યંત્રો એટલે યંત્રો, બજાર એટલે બજાર. યાખાના માયા છેલ્લું માં, માં એટલે માણસો. પસાના યંત્રો બજારમાં, પસાના યો, પ એટલે પદ્ધતિ, સા એટલે સાધનો, ના એટલે નાણું, યંત્રો એટલે યંત્રો, બજાર એટલે બજાર, માં એટલે માણસો. પસાના યંત્રો બજારમાં એટલે છ છ નામ યાદ રહી જશે. તો આ છ છ નું, પદ્ધતિ નું, સાધનો નું, નાણાનું, યંત્ર નું, બજાર નું અને માણસો નું, છ છ નું શું કરવામાં આવે છે? પ્લાનિંગ તૈયાર કરવામાં આવે છે અને એ પ્લાનિંગ મુજબ કામ થાય છે કે નહીં જોવામાં આવે છે. એટલે કે એનું નામ શું મેં તમને કીધું? અંકુશ. અંકુશ એટલે શું? આયોજન મુજબ કામ થાય છે કે નહીં જોવું એનું નામ અંકુશ. હવે આગળ કીધું ને કે તે માનવ પ્રયત્નોને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે. અહીં ત્રણ બાબત લઈ. નેતાગીરી પૂરી પાડવી. નેતાગીરી એટલે કેપ્ટનશીપ. વિરાટ કોહલી ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં શું કરે? કેપ્ટનશીપ કરે. પોતે રમે છે અને એની સાથે પોતાની સાથે રહેલા બીજા જે 10 ખેલાડીઓ હોય છે પોતાની સાથે રહેલા, એની નેતાગીરી પૂરી પાડે છે. તમારે ફિલ્ડ ઉપર જઈને તમારે ક્યાં ઊભું રહેવાનું છે, તમારે કઈ પોઝિશન પર ઊભું રહેવાનું છે, ક્યાં સ્થળે ઊભું રહેવાનું છે, તમારું કામ શું છે, તમારે બેટિંગ ઓર્ડરમાં ક્યાં ક્રમમાં બેટિંગ કરવાની છે, તમારી મુખ્ય ફરજ શું છે, એની પાસેથી કામ લે છે કે તમારી આવડત મુજબ તમારે શું કામ કરવાનું છે, કેવી રીતે કરવાનું છે. એટલે કે નેતાગીરી પૂરી પાડી. સંકલન કરવું. સંકલન કરવું એટલે એક સૂત્રતા જાળવવી. સંકલન કરવું એટલે એક સૂત્રતા જાળવવી. આપણને તો એક સૂત્રતા જાળવવી એટલે શું? માનો કે ક્રિકેટ ટીમ રમવા માટે મેદાન પર ઉતરે છે, એના ત્રણ ખેલાડીનો ઉદ્દેશ એવો છે કે આજ તો આપણે ભાઈ શતક લગાવવું, 100 રન મારવા છે, બાકી ટીમ જીત્યા ઘરે થવે છે, એ થવું થાય, આપણે હો મારવા છે. ત્રણ ખેલાડી એવા ઉદ્દેશથી મેદાન પર ઉતરે છે કે પોતાની સેન્ચુરી મારવી છે, પોતે 100 રન મારવા. તો ચાર ખેલાડી એવા ઉદ્દેશથી ઉતરે જે બોલર છે કે ના આપણે પ્રથમ મોટું વિકેટ લેવી હોય, બાકી મેચ નું જે થવું હોય થાય, આપણે જાતે જાતે વિકેટ લેવાની ટ્રાય કરી. બાકીના ચાર ખેલાડી એવા છે કે ના આપણે જીતવું છે. અગત્ય જો મેદાન ઉપર 11 ખેલાડી ઉતરે છે પણ એના માંથી દરેક દરેક અલગ અલગ જણાનો અલગ અલગ ધ્યેય છે. તો એક સૂત્રતા ની આવી. એક સૂત્રતાનો મતલબ દરેક લોકો વચ્ચે સુમેળ સદન, દરેકનો ધ્યેય એક હોય, દરેકની કામ કરવાની પદ્ધતિ એક હોય, દરેક એકબીજાની પ્રવૃત્તિથી વાકેફ હોય, દરેકને એકબીજાના વિભાગની માહિતીની ખબર હોય. જ્યારે એકબીજાની માહિતીની ખબર હોય, એકબીજા વિભાગની માહિતીની ખબર હોય,
જે એકબીજાના કાર્યની અનુલક્ષીને કાર્ય કરતા હોય, એકબીજાથી વાકેફ હોય, એના જે એક હોય, એની કામ કરવાની પદ્ધતિ એક હોય, ત્યારે એમ કહી શકાય કે એના વચ્ચે સંકલન છે. સંકલન એટલે એક સૂત્રતા જાળવવી, એટલે એક તો નેતાગીરી પૂરી પડે છે, બીજું સંકલન એના વચ્ચે છે, ત્યાર પછી છે માર્ગદર્શન પૂરું પડે. જ્યારે સંચાલન કરનાર વ્યક્તિ એની નીચેના અમના કર્મચારીઓને ક્યાંય આટા ઘૂટી લાગે, કાર્ય કરવામાં કઈ તકલીફ જણાય, કઈ ન સમજાય, કઈ ન આવડે, કોઈ માહિતી એની પાસે ન હોય, ત્યારે એ વસ્તુ જે ભૂલ કરતા હોય, જેને આવડતું નથી, એને સાચી દિશામાં રસ્તો બતાવે. સંચાલન કરનાર વ્યક્તિ એની નીચેના કર્મચારીને, એના નીચેના સાથેદારોને, એના નીચે કાર્ય કરતા માણસોને જ્યારે કોઈ પણ જગ્યાએ કઈ આટા ઘૂટી જેવું લાગે, કઈ ગેરસમજણ જેવું લાગે, તો એને યોગ્ય રસ્તો બતાવે છે, એટલે એને આપણે કહી શકાય માર્ગદર્શન આપે છે. એટલે તે માનવ પ્રયત્ન, તે માનવ પ્રયત્ન, તે એટલે કોણ? સંચાલન. સંચાલન દ્વારા નેતાગીરી પૂરી પાડી પાડવામાં આવે, એના પછી એક સૂત્રતા જાળવવામાં આવે, એટલે સંકલન રાખવામાં આવે, અને એને કઈ ન સમજાય તો માર્ગદર્શન પણ આપવામાં આવે. આ બધું કરે, આ બધું એટલે કે જ્યાં છ એમ હતા એનું આયોજન કર્યું, એના અંકુશ એના ઉપર રાખ્યું, ત્યાર પછી એના જે માનવનો પ્રયત્ન છે એને નેતાગીરી પૂરી પાડી, એને માર્ગદર્શન પૂરું પાડ્યું, એના વચ્ચે એકસૂત્રતા જાળવી રાખી, આ બધું કરે તો સ્વાભાવિક છે શું થવાનું, જેથી એકમના ઈચ્છિત ધ્યેયને પાર પાડી શકાય. આ બધી પ્રવૃત્તિ કરવામાં આવશે તો ઓટોમેટિક એકમનો જે ધ્યેય છે એ સિદ્ધ કરી શકાશે. વિદ્યાર્થી મિત્રો, આ હતી જીઓ જ્યાં ટ્રેનિંગની વ્યાખ્યા. આ વિડીયોમાં આપણે બીજી બે વ્યાખ્યા જોઈ, લિવિંગસ્ટનની અને કુંતજ અને ઓડોનલની. હવે તમને અત્યારે પહેલો વિડીયો છે તમારો ધોરણ 12નો, કેવી રીતે તમારે આગળ કાર્ય કરવાનું રહેશે. તમારે કાર્ય કરવામાં વિડીયોના એન્ડમાં હું તમને હોમવર્ક આપું, એ તમારે હોમવર્ક યાદ રાખીને કરી લેવાનું રહેશે. અને દરેક વિડીયોમાં નહીં તો પણ યાદ રાખીને કે તમારે જે વિડીયો પૂરો થાય એના ઉપર જે મેં બોર્ડ વર્ક કરેલું હોય એને તમારે ફેસબુકમાં લખવાનું રહેશે. આજના બોર્ડ વર્કમાં અમે ટોટલ 3 વ્યાખ્યા લખેલી છે, તો ત્રણેય વ્યાખ્યા ચેપ્ટરનું નામ ઉપર અને ત્રણેય વ્યાખ્યા તમારે ફેસબુકમાં લખી લેવાની. અને આજના હોમવર્કમાં ત્રણેય વ્યાખ્યા બે વખત રફબુકમાં લખવાની અને પાકી કરવાની. ત્રણેય વ્યાખ્યા રફબુકમાં બે વાર લખીને પાકી કરવાની. અને એક તો કોમન વસ્તુ દરેક વિડીયોમાં, જે બોર્ડવર્ક મેં કરેલું હોય એ જ બોર્ડમાંથી જોઈને તમારે તમારી ફેસબુકમાં ઉતારવાનું રહેશે દરેક વિડીયોના અંતમાં. આ સાથે નવા વિડીયોમાં આપણે સંચાલનના લક્ષણનો અભ્યાસ કરીશું. નેક્સ્ટ વિડીયો મિત્રો.